ચાર ચાર દિવસ વીતી ગયા છે અને અત્યાર સુધીમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે ઘણી એવી બાબતો સામે આવી રહી છે કે જે સમગ્ર વિશ્વને ચોંકાવ રહી છે જ્યાં વિશ્વને સમગ્ર રીતે આ ચોંકાવતી આ તમામ જે દ્રશ્યો છે તે આખરે સૌથી વધારે ભયાવહ જણાઈ રહ્યા છે આપણે જણાવીએ કે જેટલી વાર હુમલાઓ થશે એટલી વાર બંધકોને મારવામાં આવશે તેવી પણ આ તમામ બાબતો સામે આવી રહી છે આપણે જણાવીએ કે યુદ્ધની દસ મોટી વાતો આપણી સમક્ષ રાખી રહ્યા છે કે જ્યાં ઇઝરાયલના નવસો લોકો યુદ્ધમાં માર્યા ગયા હોવાની વિગતો મળી છે અને છવ્વીસોથી વધારે લોકો અત્યારે ઘાયલ થઈ ચૂક્યા છે આપણે જણાવીએ કે હમાસમાં સાતસો લોકોના મૃત્યુ નિપજ્યા છે અને ત્રણ હજાર સાતસો થી વધુ લોકો અત્યાર સુધીમાં ઘાયલ થયા છે તો યુદ્ધની આ તમામ બનાવ્યાનો હમાસના લોકો કરી રહ્યા છે દાવો જ્યાં વારંવાર આખરે હમાસના લોકો ઇઝરાયલી લોકોને બંધક બનાવી રહ્યા છે અને તેમને મારી નાખવાની સતત ધમકી આપી રહ્યા છે આપણે જણાવીએ કે હમાસમાં વધુ ઠેકાણા ધ્વસ્ત કરી દેવાનો દાવો ઇઝરાયલ તરફથી થઈ રહ્યો છે ઇઝરાયલ સતત અહીં પ્રહાર કરી રહ્યું છે આ ઉપરાંત ઇઝરાયલમાં યુએસના ચાર નેપાળના દસ અને થાઇલેન્ડના બે લોકોના મૃત્યુ નીપજ્યા હોવાની વિગતો અત્યાર સુધીમાં પ્રાપ્ય બની છે ઇઝરાયલની અંદર આ તમામ બાબતોને લઈને અત્યારે ઘણા જ તર્ક વિતર્ક છે ઉહાપો મચી ચૂક્યો છે અને હજુ તો શરૂઆત હોવાની વાત ઇઝરાયલના પીએમ નેતન્યાહુ કરી રહ્યા છે એટલે કે આગામી દિવસોમાં સ્પષ્ટ છે કે હજુ પણ વધારે ખુમારી થશે જો કે દુશ્મનો સાથે જે કરીશું તેની ગુંજ આખરી પેઢીઓ સુધી રહેશે અને જેટલી વખત હુમલો થશે તેટલી વખત અમે બંધકોને મારીશું તેવો હમાસ હુંકાર ભરી રહ્યું છે બંધકને ફાંસી આપતો વિડીયો બનાવશે સોશિયલ મીડિયામાં અપલોડ કરશે તેવું પણ હમાસ અત્યારે ધમકીભર્યા સુરમાં કહી રહ્યું છે આ ઉપરાંત ઇઝરાયલની રક્ષા માટે યુએસ તેને મદદ કરી રહ્યું છે ફ્રાન્સ જર્મની ઇટલી યુગે તમામ એક જૂટ થયા છે જે તમામ ઇઝરાયલની પડખે છે અને આપણે જણાવીએ કે હાલ આ તમામ પરિસ્થિતિની અંદર અમેરિકા સતત સપોર્ટ કરી રહ્યું છે અમેરિકા કહી રહ્યું છે કે અમે પાંચ દેશો ઇઝરાયલની રક્ષા માટે એક એકજૂટ થયા છીએ અને તેમાં અમેરિકાની સાથોસાથ છે ફ્રાન્સ આ ઉપરાંત જર્મની ઇટલી યુકે આ તમામ એકજૂટ થઈને ઇઝરાયલની પડખે ઊભા છે ઇઝરાયલના સહયોગી અને મિત્ર તરીકે અમે એકજૂટ છીએ હંમેશા તેમની સાથે રહીશું ભવિષ્યમાં પણ અમે તેને સાથ આપીશું જોકે બ્રિટન પણ આ સમગ્ર મામલે સુર પૂર આવી રહ્યું છે ઇઝરાયલના નાગરિકો પર હમાસના આતંકના આ હુમલાથી તેવો ચિંતિત હોવાનો સૂર તેમણે આલાપ્યો છે અને ખાસ કરીને ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર હોવાનો મત પણ બ્રિટને વ્યક્ત કર્યો એટલું જ નહીં આગામી દિવસોમાં તે તેમની પડખે ઉભા રહેશે અને આ સમગ્ર મામલે તેમણે એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે ઇઝરાયલના અધિકારોના સંપર્કમાં છીએ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આખરે ફ્રાન્સ શું કહી રહ્યું છે તે પણ જાણે તો ઇઝરાયલમાં જે ઇઝરાયલ વિરુદ્ધ આતંકી હુમલાની જે આકરી તેઓ નિંદા કરી રહ્યા છે અને આ આતંકી હુમલાને તેઓ વખોડી રહ્યા છે પીડિત પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે તે પણ સ્પષ્ટપણે ફ્રાન્સ કહી રહ્યું છે તો સમગ્ર આ જોઈએ તો તુર્કી પણ અમે દરેક પ્રકારની મધ્યસ્થી માટે તૈયાર છીએ મધ્યસ્થી માટે આખરે તુર્કી પ્રયત્ન કરી રહ્યું છે અને હાલ એ નિવેદન પણ તેમણે આપ્યું એટલું જ નહીં સ્વતંત્ર પેલેસ્ટાઈન બનવાથી શાંતિ સ્થપાશે તેવો પણ મત તુર્કીએ વ્યક્ત કર્યો છે આપણે જણાવીએ કે હાલ ઈરાન પણ આ સમગ્ર મામલે જે રાગ લાપી રહ્યું છે તેમાં પેલેસ્ટાઈનમાં જેહાદ અને શહાદતની અભિવ્યક્તિ થઈ રહી હોવાનો રાગ આખરે ઈરાન આલાપી રહ્યું છે અને જીત માટે પેલેસ્ટાઈનના લડવૈયાઓને તેઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે એટલે કે પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈરાન આગળ આવ્યું છે આ તમામ બાબતોમાં સૌથી મહત્વ બાબત એ છે કે આખરે હાલ યુદ્ધને લઈને મત તો ચોક્કસપણે જોવા મળી રહ્યા છે પણ સાતો સાથોસાથ કોણ તેમની સાથે છે તે પણ દર્શાવાઈ રહ્યું છે